वलसाड जिल्लाना छेवाड़े आवेला एवा डुंगराळ विस्तारोथी घेरायेला कपरडा तालुकाना अंतरियाळ लोहिया तलात ग्राम पंचायतनी योजाणा चूंटणीमां सरपंच पद माटे त्रण उमेदवारो मैदानमां उतर्या छे। रोहिया तलात गाममां सरपंच पद माटे उमेदवारी करनार एवा त्रणेय उमेदवारो द्वारा गाममां प्राथमिक सुविधा उपलब्ध करवामां आवशे तेवी खातरी साथे मतदारो पासे मत मांगीने पोतानो जीतनो दावो करी रह्या छे। जो कि मतगणतरी बाद ज गामना मतदारोनो जोख कोनी तरफ रह्यो छे ते बहार आवशे। वलसाड जिल्ला कपराड़ा तालुका रोहियाळ तलाट गामे हाल सरपंच चूंटनी ने मुद्दाओं लईने अमे आव्या छे। भाई तमारु नाम शुं छे? नानो भाई रामजी भाई गायकवाड़ मारु नाम। अने मे सरपंच उम्मीदवारी करेली छे। अने अमे मारा जोड़े अर्जुन भाई छे, धनजी भाई छे, अमे रोहियाळ तलाट तरण उम्मीदवार छे। अने ज्यारे अमे हमणा विचार कर्यो छे के पासला में जे काम थयुं ते काम थयुं, પણ હમણાં જે કંઈ કરવાનું છે વિકાસનો કામો, હજુ રોડ નાળા જે જગ્યાએ બાકી છે, જે જગ્યાએ હજુ ટોયલેટનું કામ બાકી છે, અમુક પાણીની સમસ્યા છે, એ અમે જ્યારે ચૂંટાઈ આવશું ત્યારે પૂર્ણ કરીશું। ગામમાં મોટા ભાગે હજુ પણ કયા એવા કામો બાકી છે, મતલબ જે લોકોની સમસ્યા હજુ પણ છે? હજુ લોકોની સમસ્યા એ જ છે કે પાણીની સમસ્યા હજુ બી છે, અને રસ્તા પણ અમુક જગ્યાએ થયેલા છે, અમુક જગ્યાએ બહુ બાકી છે। એટલે અમારો એવો હેતુ છે કે અમે જે જ્યારે ચૂંટાઈ આવશું ત્યારે આ કામ પૂર્ણ કરીશું। લોકોનો સપોર્ટ તમને કેવી ઉમેદવારી કરી છે, લોકોનો સપોર્ટ કેવો મળી રહ્યો છે અને જીતની આશા કેટલી છે તમને? અમને લોકોને સપોર્ટ સારી મળી છે, અને સાથે લોકો છે અને લોકો આશ્વાસન આપે છે કે અમે તમને જીતાડીને લાવશું, એ રીતે વાત કરે છે। આપણી જોડે એક બીજા ઉમેદવાર ભાઈ પણ છે। ભાઈ તમારું નામ? મારું નામ અર્જુનભાઈ શુકરભાઈ નિકુળિયા, ગામ રોહિયાળ તલાટ, હું ઉમેદવારી તરીકે નામ નોંધાયેલ છું રોહિયાળ ગ્રામ પંચાયતમાં। કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જશો, કયા કામો બાકી છે? મારો એ જ ધ્યેય છે કે કોઈ પણ કામ બાકી હોય, એટલે આગલા પંચાયતમાં જે કામ કર્યું એ કામ બાકી છે, બાકી હશે કે નહીં હશે, પણ નવું કામ આવે તો આપણે લોકોને પૂછીને બધું કામ સ્વસ્થ રીતે કરવું, એ મારો ધ્યેય છે। લોકોની આશા કેટલી છે જીત પાછળ, લોકોનો સપોર્ટ કેવો મળી રહ્યો? લોકોની આશા છે, એ લોકોએ જ મને આશ્વાસન આપેલું છે, જો એ જીતાડશે તો સંપૂર્ણ રીતે સારું કામ કરીશ, એ મારો ધ્યેય છે। તો એ લોકો અહીંયા રોહિયાળ તલાટ જે ગામ છે, રોહિયાળ તલાટમાં ત્રણ ઉમેદવારો એ સરપંચ પદની ઉમેદવારી કરી છે। ત્રણેય ઉમેદવારો એ જ કહી રહ્યા છે કે લોકોનો સપોર્ટ મળી રહ્યો છે સારો, અને અમે જીતની આશાઓ કરી રહ્યા છે, પરંતુ ગામના લોકો જ નક્કી કરશે, મતદાન કર્યા બાદ ગણતરી બાદ જ ખબર પડશે કે કયા ઉમેદવારની જીત થશે। જગદીશ બોંગે, ઇન ગુજરાત, રોહિયાળ તલાટ।